હે દોસ્તો, ચાવડા વંશના આત્મા આપણે જોયું કે મૂળરાજ તેના મામાની હત્યા કરીને ગાદી પર બેસે છે. આમાં સ્ટોરી કંઈક આવી હતી કે જ્યારે સામંતસિંહ દારૂ પીતો ત્યારે તેના નશામાં મૂળરાજને ગાદી પર બેસાડીને કહે કે આજથી તું રાજા, અને જેવો સામંતસિંહનો નશો ઉતરે એટલે મૂળરાજને પણ ગાદી પરથી ઉતારી દે. આવું વારંવાર થતાં મૂળરાજને ગુસ્સો આવે છે અને સામંતસિંહની હત્યા કરે છે અને હંમેશા માટે ગાદી પર બેસી જાય છે. આમ સોલંકી વંશની શરૂઆત થાય છે. આ સોલંકી વંશનો સમયગાળો ઈસવીસન 942 થી 1244 છે અને આ જ સમયગાળાને ગુજરાતના ઇતિહાસનું સુવર્ણકાળ ગણવામાં આવે છે. આ સોલંકી વંશમાં 12 રાજાઓ રાજ કરે છે. તો પહેલાં આપણે આ સોલંકી વંશનો ઓવરવ્યૂ લઈ લઈએ અને પછી ડિટેલ્સમાં રાજાઓની વાત કરીએ. સૌ પ્રથમ ગાદી પર આવે છે મૂળરાજ સોલંકી અને બીજા નંબરે આવે છે એનો પુત્ર ચામુંડરાજ સોલંકી. આ ચામુંડરાજને 3 દીકરા હોય છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તો ચામુંડરાજ પછી ગાદી પર આવે છે વલ્લભરાજ અને વલ્લભરાજ પછી ગાદી પર આવે છે દુર્લભરાજ, જ્યારે નાગરાજને ગાદી મળતી નથી. દુર્લભરાજ પછી ગાદી પર આવે છે નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ. હવે આ ભીમદેવ પ્રથમને 2 પત્ની હોય છે, રાણી બકુલાદેવી અને રાણી ઉદયમતી. તો ભીમદેવ પ્રથમ પછી ગાદી પર આવે છે રાણી ઉદયમતીનો પુત્ર કર્ણદેવ સોલંકી અને કર્ણદેવ સોલંકી પછી ગાદી પર આવે છે સિદ્ધરાજ જયસિંહ. અને આ સિદ્ધરાજ જયસિંહને કોઈ સંતાન ન હતું, તેથી તેના ઉત્તરાધિકારી તરીકે આવે છે રાણી મકુલાદેવીનો પુત્ર કુમારપાળ. આ રાણી બકુલાદેવીને 3 પુત્રો હોય છે, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ. કુમારપાળને પણ સંતાન ન હોવાથી તેના ઉત્તરાધિકારી તરીકે આવે છે મહિપાળનો પુત્ર અજયપાળ, અને અજયપાળ પછી ગાદી પર બેસે છે તેનો પુત્ર મૂળરાજ બીજો. મૂળરાજ બીજા પછી ગાદી પર આવે છે તેના કાકા ભીમદેવ બીજો, અને ભીમદેવ બીજા પછી ગાદી પર આવે છે તેનો પુત્ર ત્રિભુવનપાળ, જે સોલંકી વંશનો છેલ્લો રાજા ગણવામાં આવે છે. અને આ ત્રિભુવનપાળની હત્યા કરવામાં આવે છે તેના જ મંત્રી વિશલદેવ દ્વારા, અને વાઘેલા વંશનો ઉદય થાય છે. તો ચાલો હવે સોલંકી વંશના બધા રાજાઓને ડિટેલ્સમાં વાત કરીએ. તો લેટ્સ બિગિન. પહેલો રાજા છે મૂળરાજ સોલંકી, જેનો સમયગાળો ઈસવીસન 942 થી ઈસવીસન 997 છે. મૂળરાજ સોલંકી એ સમયના શિસ્થળ તરીકે પ્રખ્યાત આધ્યાત્મિક શહેર સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયનું નિર્માણનું કામ શરૂ કરાવે છે, જે સિદ્ધરાજના સમયમાં પૂર્ણ થાય છે. અને આ મૂળરાજના જ સમયથી ગુર્જર દેશ ગુજરાતના નામથી પ્રચલિત થાય છે. અને આધ્યાત્મિક કારણોસર મોક્ષ પ્રાપ્તિ માટે મૂળરાજ અગ્નિ પ્રવેશ કરીને પોતાના જીવનનો અંત લાવે છે. તેના જ સમયમાં માંડલમાં મૂળનાથ મૂળેશ્વર મહાદેવ મંદિર, સોમેશ્વરમાં ત્રિપુરુષ પ્રાસાદ નામનો મહેલ અને પાટણમાં મૂળરાજ વારાહિકા નામના જૈન મંદિરનું નિર્માણ થયેલું હોય છે. હવે વાત કરીએ ચામુંડરાજ અને તેના પુત્રોની. તો ચામુંડરાજ એક વખત કાશીની યાત્રા પર જાય છે ત્યારે માળવાના રાજા સિંધુરાજે તેના પર આક્રમણ કરી તેનું છત અને ચામર છીનવી લઈ તેનું ભયંકર અપમાન કરે છે. અને તેનો બદલો લેવા ચામુંડરાજનો પ્રથમ પુત્ર વલ્લભરાજ આક્રમણ કરવા નીકળ્યો અને રસ્તામાં જ સિતરાના રોગથી તેનું મૃત્યુ થાય છે. તેના આઘાતથી દુઃખી થઈ ચામુંડરાજે તેના બીજા પુત્ર દુર્લભરાજને ગાદી સોંપીને નર્મદા નદીના કિનારે શુક્લતીર્થે જઈ જળ સમાધિ લે છે. દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ કરાવ્યું, જે સિદ્ધરાજના સમયથી સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે. તેના ભાઈ વલ્લભરાજની યાદમાં બદનશંકર પ્રાસાદ નામનો મહેલ બનાવડાવ્યો અને દુર્લભરાજને પુત્ર ન હોવાથી ગાદીના ઉત્તરાધિકારી તરીકે નાગરાજનો પુત્ર ભીમરાવ પ્રથમને ગાદી સોંપી. હવે વાત કરીએ ભીમદેવ પ્રથમની, જેનો સમયગાળો છે ઈસવીસન 1022 થી ઈસવીસન 1064. તેણે મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપના કરી. તેના સમયમાં અફઘાનિસ્તાનના એક શહેરના સુલતાન મહમ્મદ ગજનીએ ભારત પર આક્રમણ કર્યું અને ભીમદેવ પ્રથમ ત્યાંથી ભાગીને કચ્છના આવેલા કંથકોટના ડુંગરમાં જઈ પોતાની રણનીતિ બનાવવા આશ્રય લીધો. મહમ્મદ ગજનીએ સૌપ્રથમ મોઢેરાના સૂર્ય મંદિરને લૂંટ્યું અને ત્યારબાદ પ્રાચીન લાકડાના મંદિરોનો નાશ કર્યો અને ઉનાના દેલવાડાના મંદિર પણ લૂંટ્યા અને 7 જાન્યુઆરી 1026ના દિવસે સોમનાથ પર આક્રમણ કર્યું, જે પાછળથી ભીમદેવ પ્રથમ દ્વારા પથ્થરોનું બનાવવામાં આવે છે. અને તે જ રીતે મોઢેરાના સૂર્ય મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવે છે.
ભીમદેવ પ્રથમને બે રાણી હતી, રાણી ઉદયમતી અને બકુલાદેવી. રાણી ઉદયમતી દ્વારા પાટણમાં રાણકી વાવ બંધાઈ, જે 7 માળ ઊંડી હતી, અને આ વાવને યુનેસ્કો દ્વારા 2004માં વિશ્વ વિરાસત સ્થળોમાં મૂકવામાં આવી છે. ભીમદેવ પ્રથમના મંત્રી વિમળશા દ્વારા અંબાજી નજીક કુંભારિયાના દેરા અને આરાસુરમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. ભીમદેવ પ્રથમ પછી તેનો પુત્ર કર્ણદેવ સોલંકી ગાદી પર આવે છે, જેનો સમયગાળો છે 1064 થી 1094. તેના લગ્ન ચંદ્રપુરની રાજકુમારી મયલણના સાથે થાય છે, જે લગ્ન પછી મીણર દેવી તરીકે પ્રખ્યાત થાય છે. અને આ બંનેની પ્રણવ કથાનો ઉલ્લેખ કશ્મીરના કવિ બિલ્હણે કર્ણસુંદરી નામની નવલકથામાં કર્યો છે, જેની રચના તેમણે ગુજરાત પ્રવાસ દરમિયાન કરી હતી. તેણે આસાવલના રાજાને હરાવીને ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી, જે હાલમાં અમદાવાદ તરીકે ઓળખાય છે. મીણર દેવીએ ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું અને વિરમગામમાં મુનસર તળાવની રચના કરાવી. કર્ણદેવ સોલંકી પછી ગાદી પર આવે છે તેનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં મૂળરાજે શરૂ કરાવેલું રુદ્ર મહાલયનું અધૂરું કામ પૂરું થાય છે. આ ઉપરાંત ત્યાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવે છે અને તેની આજુબાજુ 1008 શિવાલયો બનાવે છે. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા યશોવર્માને હાર આપીને અવંતીનાથનું બિરુદ મેળવે છે. જ્યારે સિદ્ધરાજ માળવાના રાજા સાથે યુદ્ધ કરતો હોય છે, ત્યાં જૂનાગઢના રાજા રા ખેંગાર પાટણ પર આક્રમણ કરે છે અને તેની પત્ની રાણકી દેવીને ઉપાડી લઈ જાય છે. તેથી સિદ્ધરાજ જયસિંહ જેવું માળવા જીતીને આવે છે, તેઓ તરત જ જૂનાગઢ બાજુ કૂચ કરે છે અને 12 વર્ષના યુદ્ધ પછી જૂનાગઢ જીતીને સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવે છે. પણ પરત ફરતા રાણક દેવી સુરેન્દ્રનગરના વઢવાન પાસે મનોમન રા ખેંગારને પતિ માનવાના દોષથી સતી થઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહ મીણરદેવના કહેવાથી યાત્રા વેરવ રદ કરાવે છે. સિદ્ધરાજ જયસિંહ બર્બરક તરીકે જણાતા બાબરાભૂતને હરાવીને બર્બરક જિષ્ણુનું બિરુદ મેળવે છે. સિદ્ધરાજ જયસિંહના ગુરુ હોય છે હેમચંદ્રાચાર્ય, અને સિદ્ધરાજના કહેવાથી હેમચંદ્રાચાર્ય એક વ્યાકરણ ગ્રંથની રચના કરે છે, જેનું નામ અપાય છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. અને આ વ્યાકરણ ગ્રંથને સિદ્ધરાજ જયસિંહ શ્રીકર નામના હાથીની અંબાડી પર મૂકીને પોતે પગપાળા ચાલીને શોભાયાત્રા નીકાળે છે. સિદ્ધરાજ જયસિંહ પછી ઉત્તરાધિકારી તરીકે આવે છે ભીમદેવ પ્રથમના બીજી પત્ની બકુલાદેવીનો પુત્ર કુમારપાળ, જેને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ હેમચંદ્રાચાર્યને પોતાના રાજગુરુ બનાવે છે અને તેમના કહેવાથી જૈન ધર્મનો અંગીકાર કરે છે અને તારંગામાં અજિતનાથનું મંદિર બનાવડાવે છે. તે ઉપરાંત તે પશુવધ નિષેધની આજ્ઞા ફરમાવે છે અને અપુત્રિકા ધનની પ્રથા બંધ કરાવે છે. હવે આ અપુત્રિકા ધન એટલે જો કોઈ માણસને પુત્ર ન હોય તો તેનું ધન રાજાને દાન કરી દેવાનું. તે રોજ સવારે પૂજામાં નવું પટોળું પહેરતો હતો અને તેણે ખબર જણાતા કે પટોળું વપરાયેલું આવે છે તો કુમારપાળ 600 જેટલા પટોળાના વણકરને પાટણ લઈ આવે છે. અને જો એક્ઝામમાં પૂછાય કે પટોળાની શરૂઆત કોને કરી તો આપણો આન્સર આવશે સિદ્ધરાજ જયસિંહ. કુમારપાળને ઝેર આપીને અજયપાળ ગાદી પર બેસે છે અને આમ સોલંકી વંશના પતનની શરૂઆત થઈ જાય છે. પણ 3 વર્ષ પછી તે મૃત્યુ પામે છે અને તેનો નાની ઉંમરનો પુત્ર મૂળરાજ બીજો ગાદી પર આવે છે, પણ રાજ્ય સંચાલન તેની માતા નાયકા દેવી દ્વારા કરવામાં આવે છે. આ સમયમાં મોહમ્મદ ધોરીનું આક્રમણ થાય છે અને નાયકા દેવી દ્વારા બતાવેલા ષડયંત્ર દ્વારા મૂળરાજ બીજો તેને હરાવે છે. અજયપાળ પછી ગાદી પર આવે છે ભીમદેવ બીજો, જેનો સમયગાળો છે 1178 થી 1242. અને આ ભીમદેવ બીજોએ બહુ નબળો, બોળો અને ઉતાવળો શાસક હોય છે, જે 1198માં મોહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકના આક્રમણથી ભાગી જાય છે. ભીમદેવ બીજો પછી આવે છે સોલંકી વંશનો છેલ્લો શાસક ત્રિભુવનપાળ, જેનો સમયગાળો છે 1242 થી 1244. અને ત્રિભુવનપાળના મંત્રી વિશલદેવ વાઘેલા તેની હત્યા કરીને ગાદી પર બેસી જાય છે અને આમ સોલંકી વંશનો અંત આવે છે અને વાઘેલા વંશનો ઉદય થાય છે. હવે આપણે વાઘેલા વંશનો નેક્સ્ટ વિડીયોમાં ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.